કટોરે થી હું પરેશ પાટિયા. ત્યાં આપને એક વાત જણાવવા માંગુ છું કે જે મહાકાલ મુક્તિધામ જે સંસ્થા છે એમના પ્રમુખ પદે ઉપર પૌવા માણેક, અને ખાસ કરીને હું એ જણાવવા માંગુ છું કે આ જે સ્મશાનનો સમય સમય પ્રમાણે જીર્ણોદ્ધાર થતો ગયો છે અને સમય સમય પ્રમાણે એની અંદર જે વ્યવસ્થાઓ થતી ગઈ છે એ પણ સહારણીય છે. કોઈ પણ સમાજના લોકો જે સ્વર્ગવાસ થતા હોય, ગુજરી જતા હોય, જે દેહાંત થતું હોય છે, તો એમને પણ એ શું જે વસ્તુઓ જે જરૂરિયાતની મળવાની હોય એ શું મળશે, કેવી રીતના મળશે અને કઈ કઈ મળશે એ આપણે પૌવા પાસે પણ જાણશું. પૌવા, જે લોકોનો સ્વર્ગવાસ થાય છે, જે લોકો ગુજરી જાય છે, અને સ્મશાનની અંદર જે વસ્તુઓ મળતી હોય મળવાની હોય છે શિવ શિવ. મહાકાલ મુક્તિધામ આજથી કરીને 5-6 વર્ષ પહેલાં સ્થાપના કરી છે, ત્યારે એવા બધા વિચાર કરીને સ્થાપના કરવામાં આવી હતી કે એક તો જે લાકડાથી જે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે એની અંદર ઘણી વખત હવા હોય છે, નથી હોતી, ઘણી વખત ચોમાસું હોય છે, ઘણી વખત છાંટા પડતા હોય છે, તો એની અંદર ઘણી બધી તકલીફો રહેતી હતી. તો એના માટે એક વિચાર આવ્યો, આને ઇલેક્ટ્રિક સ્મશાન બનાવીએ, અને એ વિચાર આવ્યો, અમે કામ ચાલુ કર્યું અને રિલાયન્સવાળાએ પણ એની અંદર આવીને એન્ટ્રી લીધી કે અમે પણ આની અંદર કાંઈક કરવા માગીએ. તો અમે કીધું વિશેષ જો કામ સારું થતું હોય બધાની સાથે, સૌનો સાથ સૌનો વિકાસ, તો આજે સ્મશાન એ રીતની છે કે ખરેખર ઓલું સ્મશાન જે એક સ્મશાનમાં જઈને જે ઓલું થાય ને, તો એક સારી હોસ્પિટલમાં ગયો અથવા તો સારી હોટલ ગયો એવી રીતનું આખું અહીંયા વાતાવરણ બન્યું છે. તો એની અંદર જ્યારે જ્યારે જે ખૂટે છે કે એનું જે કાંઈ જીર્ણોદ્ધાર કોઈ સાફ સુથરું રાખવું અને સારી રીતે રાખવું એ મેન્ટેન આપણા હું પ્રમુખ છું, તો મારા મિત્રો જે એની અંદર જોડાયેલા છે KD ને બધાએ પણ એ બધા દેખરેખ રાખે છે. અમને એક વિચાર આવ્યો કે ઘણી વખત ઘણા કુટુંબો એવા હોય છે કે જે એના ઘરમાં કોઈ પણ મરણ પામ્યું હોય ત્યારે એને કાંઈ સૂઝતું ન હોય, તો એવા સમયને ધ્યાનમાં રાખી ને દરેક સમાજ માટે આપણે એની કીટ ત્યાં આપીએ છીએ, જેની અંદર શીડી આવી જાય, 4 નારિયેલ આવી જાય, એનું જે કફણ જે આવી જાય, પછી એની અંદર ઘણી બધી વસ્તુ હોય, પાવલી હોય, એવી 17-18 વસ્તુ છે, જે પણ કોઈ લેવા આવે એને આપણે કીટ દઈ દઈએ. એટલે એ જે ઘરની અંદર આવું આવી પડ્યું હોય દુઃખદ અવસાન, તો એને કાંઈ તકલીફ ન પડે એના માટેનું આ આયોજન અમારી સંસ્થાએ કર્યું છે. અને એક પરંપરા છે કે અહીંયા ઉખા મંડળ દ્વારકા તાલુકાની અંદર કોઈ પણ સમાજના ક્યાંય પણ ગુજરી ગયા હોય તો એને અહીંયા માને છે કે દ્વારકા લઈ આવવાનું, તો 42 ગામમાં કોઈ પણ મરણ પામે એ લોકો અહીંયા એને લઈ આવવામાં આવે છે ને છેલ્લો અગ્નિ સંસ્કાર અહીંયા કરવામાં આવે છે. એના માટેની કીટ અમે ફોન નંબર આપ્યા છે, બધાને જાણ કરી છે, બધાને એકદમ એનો પ્રચાર કર્યો છે કે કોઈ પણ કાંઈ પણ હોય ક્યાંય એક દુકાન ફરવાની જરૂર નથી, તમને આથી આખી કીટની અંદર જેની અંદર આપણા હિન્દુ માનતા હોય એ વસ્તુ બધી એમાં ઉપલબ્ધ છે, તો આ વસ્તુ સમજી ને આ કાર્ય ચાલુ કર્યું છે. બિલકુલ. તો આ સ્મશાન જે છે એની અંદર એકથી માંડીને એન્ડ સુધીની જે અંત સમયમાં જે જોતી હોય છે જરૂરિયાત પ્રમાણેની એ બધી વસ્તુ આ મહાકાલ મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને એમના સહાય દ્વારા આ એક સરસ મજાનું આયોજન એ કરવામાં આવ્યું છે કે દુઃખદ અવસાનની અંદર કાંઈ પણ લઈ આવવાની ભેગું કરવાની જરૂર નથી, એ જ જગ્યાએ એ કીટ મળી જશે. અને મહાકાલ મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટ એ એવા કાર્ય કે જે મુક્તિધામનો મતલબ છે સ્મશાન, અને દ્વારકાનો જે સ્મશાનનો એનો ટાઈમ ટુ ટાઈમ જીર્ણોદ્ધાર થયો છે, મોડિફાઈડ થયું છે, પણ જે લોકો અવસાન પામે છે, જે લોકોના પરિવારમાં આવી દુઃખદ ઘટનાઓ થઈ જાય છે, અને ત્યાર પછી જે વસ્તુઓ જરૂરિયાત હોય છે એ શું છે જરૂરિયાત, આપણી સાથે સેક્રેટરી સાહેબ છે જે મહાકાલ મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટના, અને ઇન્દ્રજા સાહેબને આપણે પૂછશું. સાહેબજી, સૌથી પહેલી તો વાત એ છે કે આમાં
એક તો લોકોને નંબર ખ્યાલ નથી કે જે લોકો ઘરની અંદર આ પરિવારમાં દુઃખદ ઘટના બની હોય તો એ કયા નંબર ઉપર એ આપને સંપર્ક કરે, એક તો આપના પાસે એ જાણવા માગીશ, અને કઈ કઈ વસ્તુઓ જે મળવાની છે એ આપ મને બતાવશો. જય દ્વારકાધીશ. સર્વપ્રથમ તો કોઈ પરિસમને ત્યાં તેમના સ્વજનનું અવસાન થાય તે સમયે તેમના જે સંબંધીઓ હોય છે એ અલગ અલગ દુકાનોમાં ફરી અને કાંઈ કાપડની દુકાને લાટીએ જાય છે, ગાંધીની દુકાને જાય છે, કુંભારનીએ જાય છે, અલગ અલગ જગ્યાથી વસ્તુ એક ભેગી કરતા હોય છે, અને ઘણીવાર રાતવરાત આવું બનતું હોય તો બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ જે હકીકત છે એ મહાકાલ મુક્તિધામ દ્વારા એનું સરળતાથી લોકો સુધી સગવડ પહોંચે એટલા માટે જે અંતિમ વિધિ નિહારની જે સામગ્રીઓ છે તમામ એ મહાકાલ મુક્તિધામ દ્વારા એકઠી કરી અને એને એક કીટ બનાવી અને કોઈ પણ સમાજ કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિઓને જરૂરિયાત પડે ત્યારે નિઃશુલ્ક આપવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. અને આ માટે જરૂરિયાતમંદોએ જો જરૂરત પડે ત્યારે 97250 29841 9741 77140 નંબર તેમજ લેન્ડલાઇન નંબર છે 23 48 49 આના ઉપર કોન્ટેક કર્યાથી તેમને જે અંતિમ વિધિની કીટ છે એ પૂરી પાડવામાં આવશે. તો અંતિમ વિધિમાં ઘણું બધું છે. ધાતુની સીડી છે, લાલ કપડાં, સફેદ કપડું, લીલી ધ્વજા, જળ, તવ, સુખડનું લાકડું, ગંગાજળ, શીશી, ચંદન, જનોય, તુલસીની કાઠી અને અબીલ, ગુલાલ, સૂતરની ઢેરી, સિંદૂર ઢેરી, દેશી ઘી, શ્રીફળ નંગ બે અને ખીલી નંગ અને દોણી, ઘડો, કપૂર, પાવલી નંગ બે, આવી બધી વસ્તુઓ જે છે એ આ મહાકાલ મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ઘરની અંદર આવી દુઃખદ ઘટના બની ગઈ છે એને આ કીટ અર્પણ કરવામાં આવશે અંતિમ વિધિ સમયે. તો બહુ સરસ કાર્ય કહેવાય. નમસ્કાર.